મારા ભાઈનો રોલ પ્લે કર્યો હતો અને બી હેપી જે ગુજરાતી મૂવી આવી રહ્યું છે એમાં એ મેઇન હીરો છે. આ ઉપરાંત મોનલ પટેલ મેમ, હેલો, મજામાં? રાજકોટ તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા? નહીં, હું અચ્છા રાજકોટના છો. તમને કેવી લાગે સંસ્કૃતિ? ક્યાં વાત હે, જોરદાર તાળી થઈ જાય. આપણા રાજકોટનું નામ રોશન કરે છે મેડમ. તમે સંસ્કૃતિ યુવા ફાઉન્ડેશનના આંગણે આવ્યા છો તો તમને અમારી નવરાત્રી કેવી લાગે? આપણે પહેલા એમના સુવર્ણ અવાજમાં, સુરીલા અવાજમાં કંઈક સાંભળીએ. ગાઈસ, સાંભળવું છે કે નહીં? હા, એમ બહુ સરસ લાગી મને. અને હું સાંસ્કૃતિકના બધા આયોજનકારો કે જેમણે મને તમારી વચ્ચે આવવાનો મોકો આપ્યો એનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે હું જયેશ ઠાકોરને માઈક આપીશ કે આવનારી ફિલ્મ વિશે આપણને કંઈક કહેશે. ઓકે, હવે આપણા માટે જે બી હેપી ફિલ્મ આવી રહ્યું છે, ગુજરાતી મૂવી, એમના માટે એ લોકો કહેશે કે એમાં શું છે અને એકચ્યુઅલી કપલની કોમેડી કેવી છે કે જે અત્યારના આજકાલના ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બધા જ કપલ્સને કામ આવવાની છે. તો રેડી થઈ જાઓ અને સરખી રીતે સાંભળવાનું છે કે એકચ્યુઅલી એમાં છે શું. શું કે રાજકોટ ને જમા? ના ના, આ એટલે અવાજ નથી નીકળો કે જોશ નથી. નવરાત્રી 9 દિવસ તો રાખવી છે કે આપણે 2-4 મહિના હોય તો ચાલે? સિરિયસલી, નવરાત્રી એવો તહેવાર છે કે જે વર્લ્ડમાં કોઈનો નહીં હોય. 9 દિવસ સુધી ઠેકડા મરાવે, છતાં થાકે તો નહીં જ. મારો એક ફિલ્મ આવે છે બી હેપી, જોકે આપણે રાજકોટના લોકો તો બી હેપી જ હોય છે, પણ કેટલા હેપી હોય છે એ મૂવીની અંદર દેખાડશે. અને હમણાં એક રિલીઝ થયું ફિલ્મ મારું, મેરા દિલ રો રહા હૈ. મેરા દિલ રો રહા, તમને સંભળાયું નહીં? શું કીધું? મેરા દિલ રો રહા હૈ. મને એટલી મજા આવે ને જયારે છોકરાઓ એમ કહે ને કે મારું દિલ રોવે છે, બહુ જ મજા આવે. અરે હેલો, છોકરા કીએ રો રહા, એમાં તને શું મજા આવે? લે એ જ ને, જ્યાં છોકરીઓ જોઈ નથી કે લાડ ટપકાવવાનું ચાલુ કર્યું નથી. ઓ, તમને ખબર છે છોકરાઓને ગુલાબથી વધારે ગુલકંદમાં, ગુલાબથી વધારે ગુલકંદમાં, કેરીથી વધારે કેરીના અથાણામાં, મૂડીથી વધારે એના વ્યાજમાં, અને પોતાની પ્રેમિકાથી વધારે એની બેન પણ. અરે મેડમ, એ તમારી કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે, બાકી એવું હતું નથી. એક મિનિટ, હમણાં જયારે આપણે પેલું લાસ્ટ પાગલ ગર્લફ્રેન્ડ સોંગ નું શૂટ કરતા હતા ત્યારે બાજુમાં શૂટ ચાલતું હતું અને એની હિરોઈન આવી ત્યારે કેવી તારી બત્રીસી દેખાઈ ગઈ હતી. એક મિનિટ, પછી જયારે આપણે હોટલમાં જમવા જઈએ છીએ, જમવા ગયા હતા ત્યારે જેવી એક મસ્ત છોકરી આવી તો કેવી તારી લાડો ટપકવા લાગી. અને આટલું જ નથી, આટલું જ નથી, જયારે રસ્તા ઉપર જતા હોય ને તો કોઈ સારી છોકરી જોઈ જાય એટલે એટલી મસ્ત મોટી સ્માઇલ આપે ને, જાણે આપણને તો એવું લાગે કે ઓસ્કાર એવોર્ડ જીતી લીધો. એના બધાના જવાબ છે તમારી પાસે, તો મને કોક આપો. બચ્ચું ભાઈ, શૂટ ઉપર જયારે જે તે આવી અને હોટેલમાં જયારે જે ગર્લ બેઠી હતી અને બાઇક ઉપર આપણે ડ્રાઈવ ઉપર ગયા અને જયારે તે ગર્લ મારા સામે જોતી અને એને જોઈને મારે એના ઉપર સ્માઇલ આવી. હું જેવું એને જોતો હતો અચાનક મને તું નજર આવી ગઈ એના. ખિસ્સામાં અડધી ચાના પૈસા માંડ હોય
આપણે કોઈ છોકરીને પૂછ્યા છે? એકચ્યુઅલી આ કોઈ રિયલ ઘટના નથી. અમારી